પ્રમુખ સ્વામી મહારાજનો સૌથી મોટો સંદેશો સમાજ માટે, પારિવારિક એકતા માટે, એ વાત કરતા ઘર સભા, કે તમે ઘરમાં સાથે બેસીને, પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે ઘર સભા એટલે શું, અઠવાડિયે બે વખત તમે બધા જ પરિવારજનો સાથે બેસીને એક અડધો કલાકનું સ્પિરિચ્યુઅલ સેશન કરો. તમે ટીવી જોવા માટે સાથે બેસો છો, ઓકે. તમે જમવા માટે સાથે બેસો છો, ઓકે. પણ ફોર અ સ્પિરિચ્યુઅલ સેશન તમે અડધો કલાક સાથે બેસો. એમાં પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું નામ સ્મરણ સાથે બેસીને કરો. બીજી 10 મિનિટ આપણા કોઈ પણ સત્શાસ્ત્ર હોય, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર હોય, તમે 10 મિનિટ વાંચો. વારાફરતી બધાએ વાંચવાનું, આજે આણે વાંચ્યું, કાલે આ વાંચે. પછી 5 મિનિટ એક્સચેન્જ કરો કે કઈ વાત તમને સારી લાગી, કઈ વાત તમને ગમી. એમાંથી શું એક સરસ વિચાર મળ્યો, છેલ્લી 5 મિનિટમાં ડેઝ હેપનિંગ્સ તમે શેર કરો અને પછી એકબીજાને પ્રણામ કરીને છૂટા પડો. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે, કારણ કે ફેમિલીઝ બધા સાથે બેસીને સુરત ભાવથી એકબીજાને સમજી શકે. ફેમિલીઝ મેક સોસાયટી, સોસાયટીઝ મેક નેશન્સ, એન્ડ નેશન્સ મેક ધ વર્લ્ડ. વિશ્વ શાંતિ થશે એમનો અનુભવ પરથી એ કહેતા. દીર્ઘદ્રષ્ટિ હતી એમની. અમારી સંસ્થા તરફથી અમે ઘર સભા પુસ્તક બહાર પાડ્યું છે, એમાં સેંકડો પ્રસંગો નામ ગામ સાથે જે તે વ્યક્તિની અનુમતિ લઈને અમે લખ્યા છે કે એ પરિવારમાં સાસુ વહુના પ્રશ્નો હોય મટી ગયા હોય, બાપ દીકરાના પ્રશ્નો હોય મટી ગયા હોય, દેરાની જેઠાણીના પ્રશ્નો હોય મટી ગયા હોય, ભાઈ ભાઈ વચ્ચે ધંધામાં સાથે બેસવાનું શરૂ કર્યું પ્રશ્ન થયો મટી ગયા હોય. ફેમિલી ડિસ્પ્યુટમાં 65% કેસ તો ડોટર ઇન લો, મધર ઇન લોના જ છે, સાસુ વહુના, હા કે ના? મને છે ને એક વાત મનમાં પ્રશ્ન થયેલો કે આ નામાભિકરણ કેવી રીતે થયું? મધર ઇન લો, ડોટર ઇન લો, એનું નામાભિકરણ, હુ નેમ ધીસ, આવું નામ કેવી રીતે પડ્યું? પછી બહુ ચિંતન કર્યા પછી ખબર પડી કે આ સંબંધમાં કુદરતી લો તરફ જવાનો ઢાળો છે, એટલે એને મધર ઇન લો, ડોટર ઇન લો કહેવાય. આ સંબંધ એવો છે ને કુદરતી લો તરફ જાય છે, કાયદા તરફ, એટલે એને મધર ઇન લો, ડોટર. પછી બીજો પ્રશ્ન ઉભ્યો મારા મનમાં કે મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. પછી એનું સંબોધન મળ્યું, શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે, પછી ઇન લો શું કામ બને? વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો બીકોઝ શી ઇઝ ધ લો ઇન ધ હાઉસ. આ તો જસ્ટ અ લાઇટર મોમેન્ટ, પણ ઘર સભાથી આવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થયું છે એ આ પુસ્તકમાં લખેલું છે. ડોક્ટર દીપક આપણા ડેન્ટિસ્ટ છે લંડનમાં, એ હી ઇઝ અ પ્રોફેશનલ, એમના વાઇફ પ્રોફેશનલ છે લંડનમાં, અને વેલ સેટલ્ડ કપલ, એમના બે સંતાનો, દીકરા દીકરી નાના. 2007માં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધાર્યા ત્યારે તે વખતે એક સાયમ કાર્યક્રમમાં સાંજની સભામાં ઘર સભા સંબંધી નિદર્શન અને પ્રેરણા હતી. પ્રમુખ સ્વામી મહારાજે પણ પ્રેરણા વચનો કહ્યા હતા. એટલે ડોક્ટર દીપક અને એમના વાઇફને એમ થયું કે આપણે પણ આ ઘર સભા શરૂ કરી, અઠવાડિયે 2 વાર એમણે શરૂ કર્યું. એના એડવાન્ટેજીસ એમણે લખ્યા છે કે મારા નાના નાના બાળકોને ગુસ્સે થવાનો આદત હતી, પછી ઊંચા સાથે બોલવાની આદત હતી, એ બધી શમી ગઈ. મારા બાળકોની કમ્પ્લેન સ્કૂલમાંથી આવતી હતી એ ઓછી થઈ ગઈ. મારા અને મારા વાઇફ વચ્ચે થોડું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ સારું થયું. સ્પિરિચ્યુઅલ સેશનમાં સાથે બેસતા થાય એટલે એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને જોડાણ વધ્યા, અને સડનલી વી સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ મોર જોય બિટવીન અસ. આ મિલિયન ડોલર લાભ છે કે નહીં ફેમિલીમાં? આ વાત એમણે લખી છે. આવા તો હજારોનો અનુભવ છે. તો તમે આજે અહીંયા આવ્યા છો, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનો આ ઉપદેશ તમે એકવાર પ્રેક્ટિકલી ટ્રાય કરો. તમે 6 મહિના સુધી દર અઠવાડિયે 2 દિવસ ઘર સભા કરો અને ચેક ઇટ ફોર યોર સેલ્ફ કે અમે આ વાત કરી છે સાચી છે કે ખોટી છે. જેમ તમારી કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હોય, તમારી પાસે ISO સર્ટિફિકેટ હોય, ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ, ISO 9001, 9002 જે પણ હોય, ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમ અમે પણ આ વાત કરી છે ને એ પણ ISO છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, એ પણ પાછી નહીં પડે અમારી આ પ્રોડક્ટ.
આ ઘર સભાની અમારી પ્રોડક્ટ પણ પાછી નહીં પડે, કારણ કે બીએપીએસ ના લાખો ફેમિલી ઇન્ડિયા, અમેરિકા, યુકે, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં આ બધા પરિવારોએ આના બેનિફિટ્સ દે રીપ્ડ ઇટ. તો તમે આ મેસેજ લઈને જજો અને આ ડોન્ટ ફાઇન્ડ કે આ ઓલ્ડ ડેટેડ છે. કદાચ અત્યારે આ વિષય જુદો છે, પણ 50,000 થી, આ વાક્ય સાંભળજો, 50,000 થી પણ વધારે રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, સાધુ સંતો નહીં, બાય સાયન્ટિસ્ટ, એ લોકો ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં અને કોન્ફરન્સીસમાં પ્રસ્તુત કર્યા છે, જેમાં ભગવાન સાથેનો કોઈક સંબંધ નામ સ્મરણથી, પ્રાર્થનાથી, ધૂપ દીપ આરતીથી, વાંચનથી, કંઈક રીતે સંબંધ હોય, તમને ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી કેટલું હેલ્પફુલ થાય છે. પણ આ તમને કહીએ છીએ, પ્રયોગ તો કરજો, એક્સપેરિમેન્ટના રૂપમાં પણ આ ઘર સભા તમે 6 મહિના કરો તો ખરા, નામ સ્મરણ નિત્ય સવારે 12 મિનિટ કરો તો ખરા, તમને આ લાભ થશે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ છે.